દેશભરમાં સૌભાગ્યવતી મહિલાઓ આજે પોતાના પતિના દીર્ઘાયુષ માટે વડ વડસાવિત્રીનું વ્રત કરી વડની પૂજા કરતી હોય છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ સૌભાગ્યવતી સ્ત્રીઓએ વડસાવિત્રીનું વ્રત કર્યું હતું અને વડની તેમજ યમદેવની પૂજા કરી હતી દેશભરમાં સૌભાગ્યવ્રતી મહિલાઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે વડ સાવિત્રીનું વ્રત તેમજ ઉપવાસ રાખીને વડના વૃક્ષ અને યમદેવની પૂજા કરે છે તેમજ ભારતીય સંસ્કૃતિમાં આ વ્રત આદર્શ નારીત્વનું પ્રતિક માનવામાં આવે છે વડ સાવિત્રીના વ્રતમાં વડ અને સાવિત્રી બંનેનું પણ ખૂબ જ વિશેષ મહત્વ હોય છે હિન્દુ ધર્મ શાસ્ત્રો અનુસાર પીપળાના વૃક્ષની સામે વડનું વૃક્ષ એટલે કે બરગદના વૃક્ષનું પણ એટલું જ મહત્વ ધરાવે છે આ વૃક્ષને પણ વિશેષ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે આપણા પ્રાચીન પુરાણો અનુસાર વડ વૃક્ષના મૂળમાં બ્રહ્મા મધ્યમાં ભગવાન વિષ્ણુ અને અગ્રભાગમાં ભગવાન શિવનો વાસ માનવામાં આવે છે તેમજ એવું પણ કહેવામાં આવે કે તેની નીચે બેસીને પૂજા તેમજ વ્રત કથા વગેરે સાંભળવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે જેથી મહિલાઓ દ્વારા પોતાના પતિના દીર્ઘાયુષ માટે અને પરિવારની સુખ સમૃદ્ધિ માટે આજ રોજ ભરૂચ શહેરના વિવિધ મંદિરોના પટાંગણ અને સોસાયટીઓમાં આવેલા વડના વૃક્ષની પ્રદક્ષિણા કરી પૂજા અર્ચના કરી વડ સાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી છે જીતુ રાણા ભરૂચ